કેમ છો ફ્રેન્ડ? મજામાં. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ઘર્ષણના દાખલા ગણ્યા, જે ડબલ નીટ ઉપર ઘણા બધા કોન્સેપ્ચ્યુઅલ દાખલા જોયા, એ જ કોન્સેપ્ચ્યુઅલ દાખલાને આપણે આગળ વધવાના છે. થોડુંક હવે ડીપમાં જઈએ આપણે. જો તો હવે આપણી પાસે એક બ્લોક છે 2 કેજીનો, જે ટાર ઉપર છે 37 ખૂણો, મ્યુઆઈ ઉપર છે 0.5. અહીંયા એવું કીધું છે કે ભાઈ એફ શોધો જેથી બ્લોક સ્થિર રહે. પહેલો તો સ્થિર રહેવો જોઈએ, તથા આ બ્લોક સ્થિર રહે તેના માટે એફની રેન્જ કેટલી, કે આ એફનું મૂલ્ય મિનિમમથી મેક્સિમમ તમે કેટલું આપી શકો તો પણ આ બ્લોક એ સ્થિર જ રહેવો જોઈએ. પહેલા આપણે એફની એક કિંમતો શોધીએ, પછી રેન્જ વિશે ચર્ચા કરીએ. તો એના માટે શું કરવાનું ભાઈ? એફ ઈડી આપણે બધા જ દાખલામાં ફ્રી બોડી ડાયાગ્રામ અગત્યનો છે, તો આપણે દોડીએ. તો જો સૌથી પહેલું આ બાજુ એમજી, બરોબર 37 ખૂણો છે, એટલે ઘટક થઈ ગયો એમજી કોસ 37. આ બાજુ બીજું થઈ ગયો એમજી સાઇન 37, બરોબર. લંબળ એન, બરોબર, બીજું બળ લંબળ થઈ ગયું. ત્રીજું સ્પ્રિંગ ફોર્સ તણાવ બળ, એમ લખવાની જરૂર નથી કારણ કે સ્થિર છે. હજી એક બળ આવે ઘર્ષણ બળ, તો આ બળને આમ લઈ જવાનું છે, તો ઓબ્વિયસલી છે ઘર્ષણ આપણે આ બળ લેવું પડશે. તો આ થઈ ગયું એફ. તો આ એફ કેટલું આવવું જોઈએ જેથી બ્લોક સ્થિર રહે? તો સ્થિર રહે છે નો મતલબ સામસામેના બળ સરખાઈ શકીએ. તો આ બે બળનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન 37 લઈ શકાય. તો ભાઈ એફ વત્તા એફ ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન 37. હવે આ એફ કેટલું આવવું જોઈએ? તો આપણને ખબર છે કે તમે એમ પણ લખી શકો, એમ પણ બોલી શકો કે આ એફ છે એ એફ એસ મેક્સિમમ હશે. કારણ શું છે? કે આ બેનો સરવાળો તો બાદ બાકી એ એફ એસ મેક્સ કરતાં મોટું હોવું જોઈએ નહીં. જો હશે તો ગતિ કરશે. ભાઈ સ્થિર કીધું છે, એનો મતલબ કે પરિણામી બળ એફ નેટ એ એફ એસ મેક્સ કરતાં ઓછું જ હોવું જોઈએ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે જોયેલું હતું. એટલે ફરજિયાત તમે અહીંયા એફ એસ મેક્સ પણ લખી શકો. આપણે ખાલી એફ સંકેત લખ્યો છે, પણ એફ એટલે એફ એસ મેક્સ જ છે, એવું સમજો. તો આની જગ્યાએ શું લખી શકો કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન, અને એન બરાબર થઈ ગયું એમ જી કોસ 37 ઇઝ ઇક્વલ ટુ એમ જી સાઇન 37. તો થઈ ગયું આ એફ. મ્યુની કિંમત છે આપણી પાસે 0.5, એમ છે 2, જી છે 10, એટલે 20 થઈ ગયું. આ થશે કોસ 37, મતલબ 4/5. આ થશે એમ જી એટલે કે 20, અને આ થશે 3/5. તો થઈ ગયું એફ પ્લસ, તમે આ જુઓ તો કેટલું થાય, આ થઈ ગયા 10, તો થઈ ગયું 8 ઇઝ ઇક્વલ ટુ આ થશે 20/60/5, એટલે થશે 12. 8 ફિલિપ જ જાય તો એફની કિંમત આપણને 4 ન્યૂટન મળી ગઈ. મતલબ આ જવાબ થઈ ગયો પહેલો, કે ભાઈ એફ શોધો જેથી એ સ્થિર રહે. હવે આની આપણે રેન્જ શોધવાની છે. એનો મતલબ શું થઈ ગયો? કે આને સ્થિર રાખવા માટે મિનિમમ તમારે 4 ન્યૂટન બળ તો આપવું જ પડે, બરોબર. હવે મેક્સિમમ ક્યાં સુધી એ આપણે જોવાનું છે. તો જો એના માટે ફરીથી આનો એફ પીડી હું બનાવું ખાલી એક્સ અક્ષ પૂરતો, હા, તો તમે આ કહી શકો આ 2 કેજીનો બ્લોક છે. હવે આ બાજુ આવે છે કયું બળ? એમજી સાઇન 37, એ કેટલું થાય? તો એમની કિંમત છે 2, જીની કિંમત છે 10, એટલે આ થઈ ગયું 20 × sin 37, મતલબ 3/5. તો આ હતું આપણું 12, તમે જોયું હતું, બરોબર, 12. હવે એ જ પ્રમાણે આ બાજુ બળ લાગશે આપણું એફ, જે કેટલું છે ભાઈ? અહીંયા આપણે એફ બરાબર 4 મિનિમમ લીધું છે, અને અહીંયા એફ એસ મેક્સિમમ, કારણ કે ગતિ કરે છે કે નહીં ખબર કેમ પડે, કારણ કે આનું નેટ ફોર્સ એફ એસ મેક્સિમમ કરતાં વધારે હોય તો ગતિ કરે, પણ ઓછું હશે તો ગતિ નહીં કરે. તો એફ એસ મેક્સિમમ એટલે આ જ બેઠે બેઠું મ્યુ એમ જી કોસ, જે આપણને મળ્યું તો 8 ન્યૂટન. તો હવે આપણે એફની જુદી જુદી કિંમત લેતા જઈએ, અને સ્થિર હોવું જોઈએ પદાર્થ, એનો મતલબ આનું નેટ ફોર્સ આના કરતાં વધારે હોવું જોઈએ ને. તો જ્યાં સુધી એવું બનશે ત્યાં સુધી બ્લોક સ્થિર રહેશે, પણ જેવું નેટ ફોર્સ આના કરતાં વધી ગયું એટલે બ્લોક ગતિ કરશે. પણ આપણે તો સ્થિર રહેવા માટે રેન્જ લખવાની છે. તો મિનિમમ થઈ ગયું 4. તો 4થી આગળ જઈએ. જો તો આ છે બધે એફના મૂલ્ય, પછી એફ નેટ કેટલું આવે એના ઉપરથી એ પ્રવેગ કેટલો અને ઘર્ષણમાં બધું લખી દઈએ આપણે, એટલે આવા દાખલામાં કંઈ પણ પૂછે તમને આવડી જાય. તો સૌથી પહેલાં આપણે 4 થી મોટું 5 લઈએ. ચાલો 4 થી મોટું 5, તો આ બાજુ થઈ ગયું 5, તો આ બાજુ 5, આ બાજુ 12, તો નેટ ફોર્સ 12 - 5 મતલબ 7. તો નેટ ફોર્સ 7 મતલબ શું લખી શકો અહીંયા? નેટ ફોર્સ 7, અને મેક્સિમમ કેટલું છે ઘર્ષણ બળ? 8. તો નેટ ફોર્સ તો ઓછું છે,
मतलब ब्लॉक स्थिर हशे, अने स्थिर हशे तो प्रवेग जीरो, अने घर्षण बल केटलू तो याद छे जो एक्स अक्ष में ब्लॉक गति करतो होय, हमें एक नोट लखी थी आपणे के जो ब्लॉक स्थिर होय तो घर्षण बल केटलू, तो जेटलू नेट फोर्स होय एटलू। આમાં બહુ ચર્ચા કરી હતી આપણે કે ભાઈ એફએસ મેક્સિમમ લેવું કે જે ટાઈમે બળ લાગે છે ત્યાંનું ઘર્ષણ લેવું, તો એ જ ટાઈમનું બળ લેવાય કે જ્યારે એ જ ટાઈમનું ઘર્ષણ બળ લેવાય કે જ્યારે બળ લાગતું હોય, આપણે ચર્ચા કરી હતી બરોબર, તેમાં નોટ લખાવી હતી, જોઈ લેજો તમે કે જ્યારે બ્લોક એક્સ અક્ષમાં હોય અને આપણે કીધું હોય ઘર્ષણ બળ મહત્તમ નહીં, જ્યારે બળ લાગ્યું હોય ત્યાંનું ઘર્ષણ બળ શોધવું હોય, અને જો બ્લોક સ્થિર હોય તો બેઠે બેઠું નેટ ફોર્સ તમે લઈ શકો, એવું જ આ ઢાળમાં પણ લાગુ પડે, જો પ્રવેગ જીરો મતલબ સ્થિર હોય તો જે એફ નેટ હોય એ બેઠે બેઠું તમે ઘર્ષણ લઈ શકો છો, એમ તો લખી શકો ભાઈ ઘર્ષણ બળ કેટલું, તો આ થઈ ગયું 12 માઇનસ નેટ ફોર્સ 7 જ છે, આ બાજુ એફ કેટલું થયું 5, મતલબ થઈ ગયું કેટલું બાય 7। હવે એ જ પ્રમાણે ચાલો એ જ પ્રમાણે હવે આપણે લઈએ છીએ એફ કેટલું ભાઈ, તો એફ લઈએ છીએ 10 બરોબર, તો આ બાજુ 10 તો આ બાજુ 12, તો 12 માઇનસ 10 મતલબ 2, 8 કરતા નાનું છે તો નેટ ફોર્સ થઈ ગયું 2, તો પ્રવેગ 0, જો પ્રવેગ 0 તો ફરીથી જે નેટ ફોર્સ હોય એ બેઠે જ બેઠું ઘર્ષણ સ્વરૂપે લઈ શકાય। પછી 11મું જોઈએ, ચાલો જો બળ 11 વધારી આપે, ધીમે ધીમે વધારતા જઈએ જ્યાં સુધી બ્લોકનો પ્રવેગ 0 મતલબ સ્થિર રહે ત્યાં સુધી રેન્જ લખવાની આપણે, તો એફ લઈએ હવે આપણે 11, તો આ બાજુ 11 આ બાજુ 12, તો નેટ ફોર્સ થઈ ગયું 1, 8 કરતા નાનું જ છે એટલે નેટ ફોર્સ 1, પ્રવેગ 0 તો ઘર્ષણ બળ બેઠે બેઠું નેટ ફોર્સ જેટલું। ચાલો હવે 12 લઈએ, તો આ થઈ ગયું 12 એટલે થઈ ગયું સરખું સરખું મતલબ 0 બળ, તો બળ 0 તો પ્રવેગ પણ 0, તો ઘર્ષણ બળ બેઠે બેઠું એફ નેટ જેટલું લઈ શકો 0। એટલે અહીંયા સુધી જો આનો એક અર્થ નીકળે કે આપણે આવા કિસ્સામાં ઘર્ષણ બળ ઉપર લીધું હતું એટલે આપણે જવાબ કેવો મળ્યો તો 4 ન્યુટન, તો અહીંયા સુધી આપણું ઘર્ષણ બળ પત્ર બસશે, અહીંયા બધી જગ્યા તમે જો ઘર્ષણ બળ કઈ બાજુ ભાઈ ઉપર તરફ જ તમને મળશે, પણ હવે જોજો હા હવે જેવી કિંમત હું એફ ને લઈ લો 13, તો આ બાજુ 13 આ બાજુ 12, તો મતલબ આ બાજુ પ્લસ 1 થયું ને, તો ઉપર તરફ ગતિ કરવા મળશે તો ઘર્ષણ બળ હવે નીચે તરફ આવશે બરોબર, તો શું થશે આ બાજુ 13 આ બાજુ 12, તો નેટ ફોર્સ પાછું 1, નેટ ફોર્સ તમારું આના કરતાં ઓછું જ છે એટલે પ્રવેગ 0, તો નેટ ફોર્સ 1, પણ દિશા હવે કઈ બાજુ લેવાની નીચે તરફ લેવાની થશે, કારણ કે હવે આ બળ વધી ગયું ને બ્લોક ઉપર તરફ જાય એટલે એફ તમારું નીચે તરફ આવશે એટલે નીચે તરફ એફ આવે। પાછું 15 12 મતલબ 3 પ્લસ ઉપર તરફ 3, તો ફરીથી પાછું 3 8 કરતા નાનું એટલે પ્રવેગ 0, તો અહીંયા 3 નીચે તરફ, પછી 18 12 ઉપર તરફ 6 6 8 કરતા નાનું છે તો આ 6 આ 0 આ 6 નીચે તરફ, અને છેલ્લું જ લઈએ આપણે 20, તો આ 20 આ 12 તો થશે 8, જો અહીંયા 8 એ એફ એસ મેક્સ જેટલું જ છે એટલે આપણું શરત કઈ હતી કે નેટ ફોર્સ એ એફ એસ મેક્સ કરતા ઓછી અથવા ઇક્વલ હોવી જોઈએ તો સ્થિર રહે, જો વધી જાય તો ગતિ કરવા માંડે તો ઇક્વલ જ છે તો હજી સ્થિર રહેશે, સ્થિર રહેશે તો પાછું ક્યાં આવશે નીચે। હવે તમે જેવું આ 20 નું 21 કરશો, જેવું થોડુંક વધારશો 21 એટલે બાદ બાકી કેટલી થશે હવે 9 થઈ જશે, આ 9 આના કરતાં વધી જાય હવે ગતિ કરવા માટે, અને આપણે તો ખાલી સ્થિર રહે ત્યાં સુધીની રેન્જ લખવી હતી, તો રેન્જ થઈ ગઈ આપણી બાહ્ય બની કેટલી 5 થી 20, તો લખી શકો રેન્જ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો 5 < f < 20 બરોબર છે, તો આ રીતે રેન્જ લખી શકાય, પહેલાં એફ શોધી લેવાની અને પછી એફ મળી જાય ત્યાંથી ચાલુ કરવાનું મેક્સિમમ ક્યાં સુધી આપણે જઈએ જેથી એફ નેટ જે મળે એના કરતાં ઓછું હોય, બધી કિંમત લો એફ ને જોઈ લેવાનું કરતાં ઓછું તો પ્રવેગ 0, અને જો પ્રવેગ 0 હોય તો પેલો જૂનો કોન્સેપ્ટ લાગુ પડે કે જેટલું એફ નેટ હોય એ બેઠે બેઠું ઘર્ષણ બળ થઈ જશે, યાદ છે ને, બસ અહીંયા સુધી ઘર્ષણ બળ ક્યાં હતું ઉપર છે આપણે ધારી હતું એ, પણ હવે 0 કરતાં નીચે તમે જાઓ અહીંયા તમે ચાલુ કરો એટલે ઘર્ષણ બળ ઓટોમેટિક નીચે તરફ થઈ જાય, કારણ કે પછી પદાર્થ ઉપર તરફ ગતિ કરવા શરૂ કરે તો ઘર્ષણ બળ નીચે લેવું પડે સંતુલન કરવા માટે સ્થિર કરવા માટે બરોબર છે, પણ એ તો તમે રેન્જ લખી શકો, પછી
આ રેન્જ તો મેં તમને આકૃતિ ઉપરથી સમજાવી, પણ ઘણી જગ્યાએ તમને એવું જોવા મળશે કે રેન્જ તમે સૂત્ર ઉપરથી પણ કરી શકો કે ભાઈ એફની રેન્જ આ સૂત્ર ઉપરથી પણ મળે કે ભાઈ એમ જી સાઇન થીટા માઇનસ મ્યુ એમ જી કોસ થીટા ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એફ ઇઝ લેસ ઇક્વલ ટુ એમ જી સાઇન થીટા પ્લસ મ્યુ એમ જી કોસ થીટા. એ જ કર્યું છે અહીંયા સુધી આપણે આ મળ્યું હતું એમ જી સાઇન થીટા માઇનસ મ્યુ એમ જી કોસ થીટા, અને ત્યાંથી અહીંયા જુઓ તો એમ જી સાઇન થીટા પ્લસ મ્યુ એમ જી કોસ થીટા. જો આકૃતિમાં ખ્યાલ આવશે અહીંયા સુધી જો તો એફ નેટ શું લખાય, આ માઇનસ આ મતલબ એમ જી સાઇન માઇનસ એફ, એફ એટલે મ્યુ એમ જી, જો એમ જી સાઇન માઇનસ મ્યુ એમ જી કોસ આવી ગયું. અને અહીંયાથી નીચે તમે જુઓ તો આ એફ નીચે તરફ આવી જાય તો કેપિટલ એફ બરાબર એફ પ્લસ એમ જી સાઇન લખાય. તો જો એફ એટલે મ્યુ એમ જી અને એમ જી સાઇન એટલે એ જ રેન્જ છે જે તમે આના ઉપરથી શોધેલી છે, બરાબર છે ને? તો આ રીતે લખી શકાય છે. જો નેક્સ્ટ દાખલો જોઈએ તો આ રીતે બ્લોક આપેલો છે અને 45 ડિગ્રી આગળ લાગે છે. આવો દાખલો આપણે એક્સ અક્ષમાં જોઈ ગયા છે કે એક્સ અક્ષમાં બ્લોક હોય અને થીટા ડિગ્રી આગળ એફ લાગે તો એફના આપણે ઘટકો પડેલા હતા, તો એ જ રીતે આને પણ કરવાનો છે. ખાલી ફરક છે કે ઢાળ ઉપર બ્લોક છે, 53 નો ઢાળ છે, મ્યુએસ છે, સ્થિર રહેશે કે ગતિ કરશે, અને ઘર્ષણ બળ, અને જો ગતિ કરે તો પ્રવેગ શોધો. તો સૌથી પહેલાં એફ બીડી દોડી દઈએ આપણે, તો ભાઈ એફ બીડીમાં પહેલું બળ થઈ ગયું એમ જી, આ થઈ ગયું આપણું એમ જી કોસ 53, આ થઈ ગયું એમ જી સાઇન 53, બીજું બળ થઈ ગયું આપણું લંબ બળ એફ, બરાબર. ત્રીજું બળ પછલીએ પહેલાં એફ લખી દઈએ, બાહ્ય બળનો એક ઘટક આ બાજુ આવશે એફ કોસ 45 અને આ બાજુ આવશે એફ સાઇન 45, બરાબર. પછી તણાવ બળ સ્પ્રિંગ ફોર્સ અને સ્થિર રહેશે કે ગતિ કરશે એના માટે શરત પહેલાં ચેક કરીએ પછી આગળ ચર્ચા કરીએ કે આપણું જે નેટ ફોર્સ છે મતલબ આ અક્ષમાં જે લાગે એ એફ એસ મેક્સ કરતાં મોટું હોવું જોઈએ નહીં તો સ્થિર રહેશે. તો એફ એસ મેક્સ જોઈએ પહેલાં, તો ભાઈ એફ એસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ભાઈ મ્યુ એસ એન, અને એન બરાબર શું લખાય ખાસ જોજો હવે અહીંયા એન બરાબર શું થાય. તો જોજો અહીંયા કે ભાઈ અહીંયા વાય એક્સમાં બે બળ છે, એક એન અને બીજું એફ સાઇન 45, અને નીચે તરફ છે ખાલી એમ જી કોસ 53. અત્યાર સુધી ખાલી એન બરાબર એમ જી કોસ લખતા, પણ આવા દાખલામાં તમે બીજો એક ઘટક તમારે લેવો પડે કયો, એફ. કારણ કે આવા દાખલામાં તમે જો એફ એક્સ અક્ષમાં લાગતો હતો તો ખાલી વાય એક્સમાં ખાલી એક જ ઘટક આવતો એન બરાબર એમ જી કોસ, પણ અહીંયા તો વાય એક્સમાં પણ છે જો, એટલે વાય એક્સનો ઘટક લેવો પડે યાદ રાખવાનો. જે એનની જગ્યાએ શું લખી શકો તમે, તો એન એન વત્તા એફ સાઇન 45 બરાબર એમ જી કોસ 53, તો એફ સાઇન 45 પેલી બાજ જાય તો શું થઈ ગયું ભાઈ, હું લખું નીચે અહીંયા ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ, અહીંયા થશે એમ જી કોસ 53 માઇનસ એફ સાઇન 45. તો ભાઈ એફ એસ મેક્સ થયું કેટલું, તો એફ એસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસની કિંમત 0.4, એમ એટલે 5, જી એટલે 10, બરોબર. શું લખાય હવે એમ જી કોસ 53ની કિંમત કેટલી, તો 3/5 માઇનસ એફ આપ્યું છે 20 વર્ગમૂળમાં 2, અને આ થશે 1/√2. માટે એફ એસ મેક્સ થયું કેટલું ભાઈ, તો એફ એસ મેક્સ બરાબર 0.m/m, આ એટલે થશે 5/5 કેન્સલ મતલબ 30, અને આ થશે 20 તો થશે 10 એટલે કે 4 ન્યૂટન. તો એફ એસ મેક્સિમમ 4. હવે આ અક્ષમાં બળ કેટલું ભાઈ, તો આ બાજુ એમ જી સાઇન 53 અને આ બાજુ એફ કોસ 45, તો એફ નેટ લખી શકો કે ભાઈ એફ નેટ બરાબર આપણે ઉધાર લઈએ છીએ કે આ મોટું છે, જો માઇનસ આવશે તો આપણી નિશાની ખોટી પડશે, જોઈએ તો થશે ભાઈ એમ જી સાઇન 53 માઇનસ એફ કોસ 45, તો એમ 50, આ 10, આ 4/5 માઇનસ 20 વર્ગમૂળમાં 2, 1/√2, તો આ 5/5 કેન્સલ, આ ભાઈ તો 40 - 20 બરાબર 20 ન્યૂટન, એનો મતલબ શું થઈ ગયો, એફ નેટ બરાબર 20 થઈ ગયું અને એફ એસ મેક્સ બરાબર 40. તો બાહ્ય બળ જે આપણું એફ નેટ છે મોટું થઈ ગયું, એટલે કે એફ નેટ ઇઝ ગ્રેટર ધેન એફ એસ મેક્સ, આપણી શરત પડાઈ ગઈ, મતલબ બ્લોક ગતિ કરશે એવું આપણે કહી શકીએ છીએ. પડી ખબર આમાં? એટલે આ એક તો શરત થઈ ગઈ કે પહેલું ખબર પડે કે એક બ્લોક ગતિ કરે છે. હવે ગતિ કરે છે, જો અહીંયા આવે ગતિ કરે છે પરંતુ આપણે ઘર્ષણાંક આપ્યો છે સ્થિત,
जो गति घर्षण गुणांक आप तो डायरेक्ट तमे एफ के बराबर म्यू के एन ने सादरूप आप एफ के मिली जाए पर अहीं तो खाली स्थित घर्षणांक छे तो आपने जो घर्षण बल छे ए स्थित घर्षण बलना संकेत में बोलवू पड़े ये स्वरूप में बोलवू पड़े। तो आप जोई गया छे के पदार्थ जरे याद छे आने वात करी थी के बाह्य बल वेधु तो घर्षण बल वेधु तो ज्यारे बाह्य बल ये महत्तम स्थित घर्षण बल करता वधी जाए एटले पदार्थ गति करे अने पछी आ घर्षण बल वधतु नथी मेक्सिमम थई जाय पछी। तेनो मतलब शू के ज्यारे ब्लॉक गति करे त्यारे स्थित घर्षण बल ये महत्तम पोजिशन में हशे। અહીંયા આપણે ચોખ્ખું મ્યુએસ આપ્યું છે ખાલી ઘર્ષણમાં કીધું છે બરોબર તો તમને ખબર પડી જાય કે ભાઈ જો મ્યુએસ છે તો ઘર્ષણ બળ આપણે સ્થિત ઘર્ષણ બળના સંકેતમાં લખવું પડે પણ જો સાથે સાથે મ્યુકે પણ હોત તો એનો મતલબ તમે ગતિ ઘર્ષણ બળ શોધવું પડે પણ અહીંયા ગતિ ઘર્ષણ બળ શોધાયું નથી કારણ કે મ્યુકે નથી ખાલી મ્યુએસ છે તો આપણે સ્થિત ઘર્ષણ બળ શોધવાનું તો ભાઈ જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે ઘર્ષણ બળ મેક્સિમમ થઈ ગયું હશે એનાથી આગળ વધવાનું નથી તો આ સંજોગોમાં આપણું જે એફ एफ एस मेक्सिमम छे ये ज आपणुं घर्षण बळ थई गयुं तो बीजो जवाब शुं थई गयो भाई घर्षण बळ एफ इज इक्वल टू 4 न्यूटन छे आपणुं मेक्सिमम छे बराबर। पछी त्रीजो आवे प्रवेग तो आना माटे प्रवेग आ बाजू बराबर तो हवे घर्षण बळ लेवुं पड़शे तो घर्षण बळ लागशे आ बाजू तो हवे लखी शको समेशन एफ बराबर एम ए तो थई गयुं समेशन एफ एटले आ बाजू प्लस तो भाई एम जी साइन 53 माइनस एफ कॉस 45 आ अने माइनस एफ इज इक्वल टू एम ए बराबर तो एम की किंमत छे 5 એટલે કે આ 50 થઈ ગયું साइन 53 मतलब 4/5 થઈ ગયું माइनस एफ એટલે કેટલું ભાઈ 20 વર્ગમૂળમાં 2 cos 45 1/√2 माइनस एफ એટલે 4 इज इक्वल टू 5 तो આ થઈ ગયું 40 આ થઈ ગયું 20 माइनस 4 इज इक्वल टू 5 तो ए बराबर केटलू थई गयो आ 20 माइनस 4 मतलब 16 छेद में 5 मीटर प्रति सेकंड स्क्वेर आ थई गयो प्रवेग। एटले आवा ज्यारे पण दाखला पूछे स्थिर रहेशे के गति तो खबर पड़ी गई कि नेट फोर्स बे बल लागे छे એ બેની બાદ બાકી એ એફ એસ મેક્સ કરતાં મોટું હોય એટલે ગતિ થાય જે શરત આપણે ઓલરેડી જોઈ ગયા છે। અને પછી જોવાનું કે ભાઈ ગતિ ઘર્ષણ બળ શોધવું કે સ્થિત જો ગતિ ઘર્ષણાંક આપવું હોય અને ગતિ કરતો ખબર પડે તો બાય ડિફોલ્ટ ગતિ ઘર્ષણ બળ શોધવું પડે પણ અહીંયા ગતિ ઘર્ષણાંક નથી આપ્યું અહીંયા મ્યુએસ આપ્યું છે તો આપણે સ્થિત ઘર્ષણ બળ શોધવું પડે અને જે ગતિ કરે તે ઘર્ષણ બળ હંમેશા સ્થિત ઘર્ષણ બળ મેક્સિમમ પોઝિશનમાં હોય તો મેક્સિમમ જે હતું એ જ બેઠે બેઠું ઘર્ષણ બળ થઈ ગયું। એટલે ખાસ જોવાનું કયો મ્યુ છે જો ખાલી મ્યુ કીધો હોય તો મ્યુએસ અને મ્યુ કે એક જ થયું તો પછી એફ કે શોધવાનું એફ કે બરાબર મ્યુ એન જ્યાં જ મળવાનું છે જ્યારે અહીંયા ખાલી મ્યુ હોય મેં તમને કીધેલું છે કે મ્યુએસ મ્યુ કે જ્યારે એકદમ નજીક નજીક હોય ત્યારે દાખલામાં ખાલી મ્યુ લખતા હોય છે ઘણી જગ્યાએ એવું હોય તો જ્યારે મ્યુ હોય ત્યારે તમે એફ કે લખો એફ એસ લખો બંને સેમ જવાબ આવશે એટલે એફ કે લખો તોય વાંધો નહીં પણ ખાલી એમ મ્યુએસ જ હોય મતલબ સ્થિત ઘર્ષણ બળનો ઉલ્લેખ છે એવું કહી શકો ને મ્યુએસ મ્યુકે બંને હોય તો પછી ગતિ ઘર્ષણ બળ શોધવું પડે કારણ કે ગતિ કરે છે એટલે જોવાનું મ્યુની કઈ કિંમત છે ખાલી મ્યુએસ તો ખાલી સ્થિત ઘર્ષણ બળ મ્યુએસ મ્યુકે બંને તો જો ગતિ થાય તો ગતિ ઘર્ષણ બળ સ્થિર હોય તો સ્થિત ઘર્ષણ બળ અને ખાલી મ્યુ હોય તો પાછું ગતિ ઘર્ષણ બળ લઈ શકો કારણ કે મ્યુમાં મ્યુએસ મ્યુકે એક જ હોય એવું ધાર લેવાનું બરાબર તો આ દાખલો થઈ ગયો। નેક્સ્ટ છો બ્લોક છે આવો હવે આમાં થોડુંક પ્લસ કરીએ છીએ બરાબર બ્લોકને હવે એમ રાખીએ છીએ અને ઢાળને ગતિ કરાવીએ છીએ આપણે તો જો આવી આખી રચના છે આપણી પાસે અહીંયા લીસી સપાટી અહીંયા મ્યુએસ સપાટી આ 1 kg અને આ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી જાય છે તો ઘર્ષણ બળ એફ શોધો જેથી 1 kgનો બ્લોક ઢાળ ઉપર ખસે નહીં ઢાળ જાય પણ ઢાળ ઉપર પેલો નીચે ખસે નહીં અને મ્યુએસ પણ શોધો તો એફ બીડી શોધી લઈએ તો 1 kg માટે એમજી આ બે ઘટક એમ જી કોસ એમ જી સાઈન જોજો હવે હા પછી લંબળ તણાવ બને એવું કોઈ લખવાની જરૂર નથી હવે ઘર્ષણ બળ આ નીચે તો બળ લાગે છે અને બ્લોકને સ્થિર કરવો છે એટલે ઓબ્વિયસલી ઘર્ષણ બળ ઉપર આવે પણ હજી એક બળ આવશે આ પ્રવેગને કારણે તમે જો અહીંયા હોય તમે જો અહીંયા ઊભા હોય બરાબર તો આપણી કઈ નિર્દેશ પેન થઈ ગઈ અજડત્વીય પછી એક બળ લાગે આભાસી બળ બરાબર તો આભાસી બળ કયું લેફ્ટ સાઈડ લાગે આ બળ લાગે છે પ્રવેગ એટલે તો આ બાજુ એમ એ અથવા તમે એવું પણ કહી શકો કે આ પ્રવેગને કારણે બ્લોક ઉપર એક ધક્કો લાગે વિરુદ્ધ દિશામાં એમ એ જેટલો
बराबर। तो एम आ बाजू आभासीबल लखो 37 वस्तु खूणो बन से, अहीं 37 है एटले तो एनो एक घटक एम ए कॉस और बीजो एम ए साइन। आ एम ए बोलाय ने कारण के प्रवेग निर्देश प्रमाण छे एटले आपणे आभासीबल अहीं लेव पड़े विरुद्ध दिशा में, बराबर। तो थई गयो एम ए, हवे बधा लखी रेखा, बराबर। तो तमारे केज नो ब्लॉक स्थिर राखवानो छे तो तमे कही शको सामसामे बळ सरखाई दो, तो आ बळ इज इक्वल टू आ बळ अने आ बळ इज इक्वल टू आ बळ, एवुं कही शको, बराबर। आ बेनो सरवाळो बराबर आडू बळ अने आ एन बराबर आ बेनो सरवाळो, तो स्थिर रहेशे। तो जो अहींया एन बराबर एम जी कॉस 37 प्लस एम ए साइन 37, तो एम 10 છે ને એટલે 10 જી થઈ ગયું, આ cos 37 આ એમ આ એ sin 37 સાદો પાપો એટલે 49.5 તમને મળી ગયું એન। હવે એવું જ તમે આ x અક્ષ ઉપર સરખાવો તો fs + m cos 37 is equal to mg sin 37, તો fs બરાબર આને આપણે પેલી વાર લઈ જઈએ m 1 g 10 આ sin 35 અને પેલી વાર માઇનસ આ m આ a અને આ cos 37 સાદરૂપ આપો એટલે 18/5 તમને એફ એસ ના એન મળી ગયો। એટલે આપણે તો ઘર્ષણ બળ શોધવું છે તો ઘર્ષણ બળ મળી ગયું। હવે મ્યુ એસ શોધવું છે તો એફ એસ બરાબર મ્યુ એસ છે, એન પણ છે એફ એસ પણ છે, સાદરૂપ આપો એટલે આપણને 18/49 0.36 જવાબ મળે। એટલે ક્યારે આભાસી લેવું ક્યારે ન લેવું એ ખબર પડવી જોઈએ। જો આપણો પદાર્થ એ પ્રવેગ નિર્દેશ ક્રમમાં હોય તો તમારે આભાસી બળ લેવું પડે, ના હોય તો સમેશન એફ બરાબર એમ એ જે આ પ્રથમ આપણે કરીએ છીએ ના જો, બરાબર છે। તો તમે પહેલાં આટલું લખી લો પછી આપણે આગળ જઈએ। લખાઈ ગયું, જો નેક્સ્ટ મિત્રો આ જે દાખલા છે ને બધા એ બધા જે ડબલી નીટ લેવલના છે, બહુ સારા છે। તમને જો આટલા કોન્સેપ્ટ આવડી જાય તો મને નથી લાગતું કે આના જેવા કોઈ પણ દાખલા આવે તમને ના આવડે, બધા દાખલા તમને આવડી જાય। એક તો એફડી દોડતા આવડવું જોઈએ, ક્યારે કયું બળ લેવું ન લેવું એ ખબર પડવી જોઈએ। નેક્સ્ટ જોઈએ, જો આ 6 કેજીનો બ્લોક છે, આ મ્યુએસ મ્યુ કે જો આમાં 2 છે એનો મતલબ સ્થિર હોય તો આ લેવાનું, ગતિક હોય તો આ લેવાનું, બરાબર। 60 અવસ્થો ખૂણો છે તો એફ શોધો કે જેથી બ્લોક સ્થિર રહે, બ્લોક અચળ વ્યક્તિ નીચે તરફ ગતિ કરે અને ત્રીજું 4 મીટર પર સેકન્ડ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે। આ દાખલામાં 3-3 વસ્તુ મેં આપી દીધું એટલે તમે 3 વસ્તુ શોધી લો, જો આ દાખલો આવડી જાય તો આગળના બધા દાખલા તમને આવડી જાય, આમાં સ્થિર, આમાં નીચે તરફ અચળ વ્યક્તિ અને આમાં ઉપર તરફ, 3-3 અલગ અલગ કોન્સેપ્ટના છે। જો આ દાખલો ખબર પડી ગઈ તો બધા દાખલા તમને આવડી જાય। જો સૌથી પહેલાં આનો એફ બીડી દોડી આપે, જો તો આ 6 કેજી ના 2 ભાગ એમ જી કોસ 60, આ બાજુ એમ જી સાઈન, બાહ્ય બળ એફ, લંબ બળ એન, ઘર્ષણ બળ આ બાજુ કારણ કે આ બળાને આ બાજુ ખાચે તો સ્થિર રાખવું હોય તો એફ એસ આ બાજુ લેવું જોઈએ, તો પહેલું લઈએ આપણે સ્થિર, તો સ્થિર છે એના માટે સામસામેના બળ સરખાઈ દેવાના, તો ભાઈ આ બાજુ બળ કયું એન અને આ બાજુ એમ જી કોસ, આ બાજુ આ 2 બળનો સરવાળો બરાબર એમ જી સાઈન 60 લઈ લેવાનું। પહેલાં આપણે એફ એસ શોધી લઈએ, ચલો એફ એસ બરાબર મ્યુ એસ એન અને એન બરાબર એમ જી કોસ 60, કારણ કે સ્થિર છે તો સ્થિર ઘર્ષણ બળ શોધવા લો, તો મ્યુ એસ 0.6 એમ એટલે 6 જી એટલે 10 એટલે 60 થઈ ગયું અને કોસ 60 એટલે 1/2 તો એફ એસ મળી ગયું 18 ન્યૂટન। હવે આ બળ સરખાઈ દો, સોરી આ બળ સરખાઈ દો, હવે તો શું થઈ ગયું એફ પ્લસ એફ એસ ઇઝ ઇક્વલ એમ જી સાઇન 60, આ એફ એફ એસ મળ્યું 18 એમ જી અને સાઇન 60 √3/2 સાદરૂપ આપો એટલે 34 ન્યૂટન આપણને એફ મળી જાય, એટલે એફ મળી ગયું જ્યારે બ્લોક સ્થિર હોય। હવે બીજો ભાગ કે જ્યારે બ્લોક ક્યાં જતો હોય નીચે અચળ વેગ ગતિ, આ શબ્દ ખાસ જોવાનો, અચળ વેગ છે એનો મતલબ પ્રવેગ 0, એનો મતલબ પ્રવેગ 0, તો આ જ કોન્સેપ્ટ કયો ફરી, ખાલી ફરક શું પડે કે અહીંયા સ્થિર હતો તો સ્થિર ઘર્ષણબળ લેવું પડે, પણ અહીંયા ગતિ કરે છે તો ગતિ ઘર્ષણબળ લેવાય। તો યાદ કરો, જો બ્લોક સ્થિર હોય અથવા અચળ વ્યક્તિ ગતિ થતી હોય તેને જડત્વીય નિર્દેશ પ્રેમ કહેવાય, યાદ છે જડત્વીય નિર્દેશ પ્રેમ એટલે શું, જેમાં ન્યૂટનનો પહેલો નિયમ પડાતો હોય, પણ અહીંયા અચળ વેગ છે માટે પહેલો નિયમ પડાય, જ્યાં સુધી બાહ્ય બળ લાગે ને ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર, અથવા અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખે છે, તો આ અચળ વેગ વાળું છે અને સ્થિર છે, તો આ બંનેમાં જડત્વીય નિર્દેશ પ્રેમ આવે અને જડત્વીય નિર્દેશ પ્રેમ આવે તો આભાસી બળ એમ એ લખવાની કોઈ જરૂર નથી।
तो आमां पण तमे ए रीते दाखलो करी शको जे रीते तमे अहींया गणेलो छे। खाली फरक शू, अहींया एफएस आवे, अहींया शू आवे एफ के, कारण के गति करे छे। एटले तो पहेला एफ के शोधी लीए, तो आज एफ डी बैठते बैठो आवी गयो, खाली अहींया एफ एस हतुं त्यां शू आवी गयुं एफ के। एटले अहींया एफ के बराबर म्यू के एन, म्यू के एम जी कॉस 60, म्यू के जग्या 0.4, एम जी एटले साइन कॉस 60 हाफ, तो थई गयुं 12 न्यूटन। बस फरीथी पा चौछड़ व्यक्ति छे, मतलब प्रवेगी गति नथी, प्रवेग जीरो छे। जो प्रवेग जीरो होय तो साम सामेना बळ सरखाई शको। तो फरीथी आना जेवुं एफ प्लस एफ के बराबर एम जी साइन 60। खास याद रखो, लखवू होय तो नोट लखी राखजो, बराबर बीजा दाखला नीचे लखी देवा नोट। शू लखवानुं? जो स्थिर होय अथवा प्रवेग जीरो होय तो शू लखी शको तमे एफ नेट बराबर जीरो। अने एफ नेट बराबर जीरो तो साम सामेना बळ सरखाई शको, आमां एम ए लखवानी जरूर नथी। समेशन एफ बराबर एम ए लखाई नहीं, कारण के प्रवेग जीरो छे, ले एफ नेट जीरो, ले साम सामेना बळ सरखाई देवाना, जो वेग अचळ होय तो अने स्थिर होय तो। पछी सादरूप आपी दीधुं, एफ नी किंमत शोधवानी, एफ के मळ्युं छे 12, અને એમ એટલે એમ જી ને સાઇન, સાઇન 60 એટલે √3/2, સાદરૂપ આપો લેફ મળી જાય 40 ન્યૂટન, ઓકે। હવે ત્રીજો કાર જોજો, ત્રીજામાં કીધું છે આટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે, એટલે અહીંયા પ્રવેગ છે બરોબર, તો સમેશન એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ લેવાનું। જો તો શું થશે, પ્રવેગથી ઉપર જાય તો ભાઈ ઉપર તરફ ગતિ કરે છે, હવે ઘર્ષણમાં બદલાઈ જાય બરોબર, નીચે તરફ આવશે, અહીંયા નીચે તરફ ગતિ થતી હતી, અહીંયા શક્યતા નીચે તરફ હતી, એટલે બંને જગ્યાએ ઘર્ષણ બળ ઉપર, અહીંયા ઉપર તરફ ગતિ થતી કીધી છે બરોબર, એટલે ઘર્ષણ બળ નીચે લેવું પડે। તો ફરીથી પાછો એફ ફીડી દોડો, આ એફ, એમ જી સાઈડ, એમ જી કોસ, આ એન, નીચે તરફ ગતિ ઘર્ષણ બળ આવે, કારણ કે ગતિ કરે છે એટલા માટે। તો હવે એફ કે બરાબર મ્યુ કે એન, ભાઈ ગતિ તો એક્સ અક્ષમાં થાય, વાય અક્ષમાં થવાનું નથી, એટલે જે એફ કે અહીંયા મળ્યું છે એ જ બેઠો અહીંયા મળવાનું છે, મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે 12 ન્યૂટન। હવે સમેશન એફ બરાબર એમ એ લઈ લો, કારણ કે અહીંયા પ્રવેગ જીરો હતો, એટલે સમેશન એફ બરાબર જીરો થાય, એટલે તમે સામ સામે બળ સરખાઈ શકો, અહીંયા ગતિ થાય છે તો તમે સમેશન એફ એક્સ બરાબર એમ એ લઈ શકો છો। તો આ બાજુ પ્લસ બળ, આ બાજુ માઇનસ, તો આ પ્લસ અને આ બંને કેવા, માઇનસ, તો એફ માઇનસ એફ કે માઇનસ એમ જી સાઇન 60 બરાબર 6 છે, આ એફ એફ કે એમ જી સાઇન 60 √3/2 ઇઝ ઇક્વલ 6 × a, એ આપણી પાસે છે 4, એટલે 4 24, આ પ્લસ 12, આ પ્લસ 30 √3, સાદરૂપ આપો એટલે 88 ન્યૂટન તમને બળ મળી જાય, એટલે એફ તમને મળી ગયો। એટલે આવા જ્યારે પણ દાખલા હોય, ખાસ આ કોન્સેપ્ટ ખબર પડે એટલે બધું આવડી ગયું, સ્થિર તો સ્થિત ઘર્ષણ, ગતિક તો ગતિક ઘર્ષણ, બંનેમાં ગતિ છે પણ આમાં અચળ વેગ છે, આમાં પ્રવેગી ગતિ છે, પ્રવેગી હોય તો સમેશન એફ બરાબર એમ એ લેવાનું, અને અચળ વેગ છે એટલે પ્રવેગ જીરો છે તો એફ નેટ જીરો, તો સામ સામે બળ સરખાઈ શકો, પડી ખબર। નેક્સ્ટ જો, હવે સિમ્પલ દાખલો છે, આ 2 કેજી, આ 3 કેજી હવામાં છે અને 300 ડિગ્રી છે, તંત્ર સ્થિર રહેતું હોય તો ઘર્ષણ બળ એફ શોધો તથા તેની દિશા પણ નક્કી કરો। તો એફપીડી દોડ દો, પહેલા શું આવશે એફપીડીમાં, આનું આવશે એમ જી, આનું આવશે એમ જી કોસ 30, આ થઈ ગયું 30, આ બાજુ આવશે એમ જી સાઇન 30, આ બાજુ એન બરોબર। હવે જો આ બાજુ તણાવ ભઠ્ઠી, આનો પણ દૂર નાખીએ પછી ઘર્ષણ બળ વાત કરું, અહીંયા આવશે એમ જી એટલે કે 3g, અહીંયા આવશે તણાવ સંપર્કમાં છે ને હવામાં છે, એટલે લંબ બળ કે ઘર્ષણ બળ અહીંયા આવે નહીં, તંત્ર સ્થિર છે તો એમ એ પણ લખવાની જરૂર નથી બરાબર। તો આમાં તો ડાયરેક્ટ થઈ ગયું, લખી દઈએ ચાલો, 3 કેજી માટે ડાયરેક્ટ શું લખી શકો તમે, ટી બરાબર 3g એટલે કે 30 ન્યૂટન, ચાલો ટી તો મળી ગયું પહેલું, તો એની જરૂર અહીંયા પડશે। હવે અહીંયા ઘર્ષણ બળ શોધવું છે તો ઘર્ષણ કઈ બાજુ લો, તમે તમને આગળ પણ કીધું છે કે તમે ઘર્ષણ બળ કોઈ પણ જગ્યાએ ધારી શકો, જો જબ પ્લસમાં હશે તો તમારી ધારણા સાચી, જો જબ માઇનસમાં હશે તો તમારી ધારણા ખોટી। તમે આ દાખલો હમણાં જોઈ ગયા ને, જો આમાં આમાં અહીંયા સુધી આપણી ધારણા કેવી હતી, ઉપર, તો જબ પ્લસમાં હતો એટલે આપણે ઉપર તરફ સાચા, અને પછી જો માઇનસ આવ્યું નીચે, કારણ કે પછી આ મોટું થઈ ગયું એટલે કેવી દિશા બદલાઈ ગઈ, એવું જ તમે એફ એસ કોઈ પણ જગ્યાએ ધારી શકો। તો આપણે ક્યાં ધારીએ, ઉપર તરફ ધારીએ, જો જવાબ સાચો હશે તો પ્લસમાં આવશે, નકી પછી માઇનસમાં આવશે તો આપણી ધારણા ખોટી પડે,
तो अँ आप एफ एस धार लीए तो आप एफ एस शोधू है तो आफ डी बनी गयो है तंत्र स्थिर है तो साम सामने बल सरखाई दी बराबर। तो पहले आटल लखी लो पची आप आग जाइए जी आग जो तो शू थी गये लखाय टी प्लस एफ एस इज इक्वल टू एम जी साइन तीस शू लखीए टी प्लस एफ एस बराबर एम जी साइन तीस बराबर एम की किंमत बे पची एफ एस शोधवा तीन जगह शू लखी नाखो तीस सो शू थी गयु भाई तीन जगह तीस प्लस एफ एस आ बे एटले वीस અને સાઈન તીસ એટલે હાફ એટલે થઈ ગયું દસ તો એફ એસ બરાબર શું થઈ ગયું દસ માઇનસ ત્રીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીસ ન્યુટન જો માઇનસ આવ્યું ને એનો મતલબ શું આપણી જે ધારણા હતી એ કેવી પડી ગઈ ખોટી આપણે એવું ધાર્યું હતું કે ભાઈ પદાર્થ નીચે તરફ ગતિ કરતો હશે તો ઉપર ઘર્ષણ લીધું તો એ ધારણા આપણી કેવી પડી ખોટી માઇનસ આવ્યું બરાબર એટલે આપણે એફ એસ કેવું લેવું પડે વિરુદ્ધ દિશામાં એટલે કે આ બાજુ લેવું પડે એફ એસ આ બાજુ લેવું પડે હામે જો તમને ખ્યાલ આવતો હોય તો આ ત્રણ કેજીનો છે આ બે કેજીનો છે એટલે ઓબ્વિયસલી આને ક્યાં ખેંચવાનું નીચે એટલે ઉપર જ જવાનું હતું આ તો તમને સમજાવું તું મારે કે જો ના ખબર પડે ઘર્ષણ બળ ક્યાં લેવું તો કોઈ પણ દિશામાં લઈ લેવાનું જો જા પ્લસમાં આવે તો આપણી દિશા સાચી જો માઇનસમાં આવે તો દિશા શું કરી નાખવાની ઉલટાઈ નાખવાની જો કે આમાં ખબર પડી જેવું હતું કે આ ત્રણ કેજી નીચે જાય તો પણ મેં તમને સમજાવવા માટે ઉપર તરફ ઘર્ષણ બળ લીધું જેથી ખબર પડી કે ભાઈ જવાબ ક્યાં આવે છે અહીંયા તો માઇનસમાં આવ્યો છે એનો મતલબ નીચે તરફ હશે બરાબર છે એટલે તમે ડાયરેક્ટ ખબર પડી જતી હોય કે ત્રણ કેજી મોટો દળ છે તો વેસ નીચે જાય તો ઘર્ષણ પાછ લાગે તો એ પ્રમાણે કરી લેવાનું ના ખબર પડે તો આ રીતે કરી લેવાનું તો જવાબ આવી ગયો વીસ આ બાજુ લેશો એટલે જવાબ પ્લસ વીસ આવી જશે નેક્સ્ટ જો હવે આવો ડાળ છે થીટા ખૂણે બે બ્લોક છે એમ અને એમ ગરગડી મારફતે તો બધી જગ્યાએ ઘર્ષણાંક મ્યુ અહીંયા અહીંયા બધી જગ્યાએ ઘર્ષણાંક મ્યુ હોય જો તંત્ર સ્થિર હોય તો કેપિટલ એમ બાય એમ શોધો સિમ્પલ તંત્ર સ્થિર છે તો એફ પીડી સરખાવીને એફ પીડી દોડ નાખો પહેલાં સામ સામે સરખાઈ દો એટલે તંત્ર મળી જશે પહેલાંની વાત કરીએ તો એમ જી હવે જોજો ઢાળ અહીંયા સપાટી અહીંયા સપાટી અલગ અહીંયા સીધી અહીંયા ત્રાસી એટલે લંબ સરખા સરખા આવે નહીં અલગ અલગ લેવા પડે જો એક જ સપાટી હોત તો સરખા લઈ શકો તમે તો એમ જી ઉપર એન વન બરાબર તણાવ બટી તો ઘર્ષણ બળ આ બાજુ અહીંયા ઉધાર લઈએ કે નીચે જાય છે તો આમ જવાનું તો એફ એસ પાછળ તરફ બરાબર તો લખી શકો ટી બરાબર એફ એસ તો એફ એસ જગ્યા મ્યુએસ એન અને એન વન જગ્યા શું લખો એમ જી તો ટી જગ્યા થઈ ગયું મ્યુ સ્મોલ એમ જી આ એમ સ્મોલ છે હવે આનો દોડો એફ પીડી તો વજન બે ઘટક કોસ સાઈન એફ એસ ઉપર તણાવ બટી ઉપર લંબળ અહીંયા બરોબર તંત્ર સ્થિર કીધું છે ને તો સમયસર એફ લખવાની જરૂર નથી ડાયરેક્ટ સામ સામે બળ સરખાઈ દો તો એફ એસ પ્લસ ટી આ બેનો સરવાળો બરાબર આ થશે અને એન બરાબર એમ જી કોસ થીટા કેપિટલ એમ લેવું ભૂલવું નહીં તો શું થઈ ગયું ટી પ્લસ એફ એસ ઇઝ ઇક્વલ ટુ એમ જી સાઇન થીટા તો ટી પ્લસ એફ એસ જગ્યાએ મ્યુ એસ એન એમ જી સાઇન થીટા તો ટી જગ્યાએ મ્યુ એમ જી સ્મોલ આ ન્યુ કેપિટલ એમ જીસ જો હા કોસ થીટા અને આ એમ જી સાઇન થીટા બેઠે બેઠું હવે આમાંથી આપણે એમ બાય એમ શોધવું હોય તો એક બાજુ કેપિટલ એમ જોઈએ એક બાજુ સ્મોલ એમ તો કેપિટલ એમને પેલી બાજુ જવા દો તો મ્યુ એમ જી બરાબર આ થઈ જશે માઇનસ પેલી બાજુ જાય એટલે બંનેમાંથી મ્યુ જી કોમન સોરી એમ જી કોમન તો હવે તો સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા તો જી તો કેન્સલ થઈ ગયો બરોબર આપણે જોઈએ છે કેપિટલ એમ છેદમાં સ્મોલ એમ તો આને એમને છેદમાં લઈ જાઓ તો આખી આખું પદ આ બાજુ આવે છેદમાં તો થઈ ગયું એમ બાય એમ બરાબર મ્યુ અપોન સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા એટલે જ્યારે આપણે આવા ઢાળ હોય તો લંબર બે અલગ અલગ લેવાના એફ થી દોડવાનો સ્થિર છે તો સામ સામને બળ સરખાઈ નાખો સાદરૂપ આપી દો જવાબ આવી જાય બરોબર એટલે આ જ વસ્તુ છે સાદરૂપ આવડવું જોઈએ કઈ જગ્યાએ બળ લાગે છે ખબર પડવી જોઈએ અને એફ બીડી દોડતા આવડવો જોઈએ વજન બળ જે બાજુ હોય એ બાજુ શક્યતા લેવાની ગતિ કરવાની અહીંયા વજન બળ નીચે છે તો શક્યતા આપણે નીચે તરફ લઈએ એટલે ઘર્ષણ બળ ઉપર બરાબર નેક્સ્ટ જો લાસ્ટ દાખલો જોઈએ તો આવી એક ગાડી છે 6 મીટર પર જેટલા અચળ વ્યક્તિ જાય છે તો એક કાર 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી
तीस अंश ना ढाल ना टोच सुधी पहुंचे छे, मतलब अहीं थी अहीं सुधी पहुंचे छे, बराबर। जो 12.8 मीटर लांबा ढाल, मतलब आ ढाल छे लंबाई के लिए 12.8 मीटर, अने लांबा ढाल अने टायर वच्चे घसणाट 1/2√3 अहीं थी आवे त्यां सुधी आटलो घसणाट लागे छे। तो ज्यारे कार नीचे आवे त्यारे तेनी झड़प केटली, अहीं आवे त्यारे झड़प तमारे शोधवानी। હવે જોજો અહીંયા શરૂઆતનો વેગ કહેવાય આનાથી અહીંયા માટે, તો અહીંયાથી અહીંયા માટે આ શરૂઆતનો વેગ જે આ પહોંચે 6। હવે અહીંયા વેગ આપણે શોધવો છે, હવે અહીંયાથી અંતર કેટલું છે ભાઈ 12.8, તો આપણી પાસે x થઈ ગયો, આપણી પાસે v0 થઈ ગયો, આપણી પાસે v શોધવાનું છે। જો આપણને પ્રવેગ મળી જાય તો આપણે x બરાબર v² - v0² / 2a નો ઉપયોગ કરી શકીએ, તો v આપણને મળી જાય અંતિમ વેગ। એટલે આવું જ્યારે પણ અચળ પ્રવેગી ગતિનો ઉપયોગ કરવાનો થાય, વી બરાબર v0 + at, કોઈ પણ સૂત્ર, ત્યારે જે પ્રવેગ છે એ શોધવા માટે FBD દોરી દેવાનો, એટલે પ્રવેગ મળે, અને પ્રવેગ મળે પછી અચળ પ્રવેગનું કોઈ પણ સૂત્ર વાપરી લેવાનું। તો અહીંયા આપણી પાસે શરૂઆતનો વેગ 6, અંતિમ શોધવો x છે 12.8, પ્રવેગ શોધવો છે। તો અહીંયા હોય ગાડી ત્યારે આપણે FBD દોરી દઈએ, તો જો ગાડી અહીંયા, તો mg ના બે ઘટક cos 30 અને સાઇન 30, લંબર n બરાબર નીચે તરફ ગતિ થાય, એટલે ઘર્ષણ બળ ઉપર તરફ નીચે તરફ ગતિ છે, તો સમેશન f બરાબર mn ઉપયોગ કરી લઈએ। તો ભાઈ પહેલા f લખી દઈએ, તો f = μsn, n બરાબર mg cos 30, હવે સમેશન f બરાબર mn, જો ગતિ હોય તો લેવાનું, સ્થિર હોય તો સમેશન ઉપર સરખાઈ દેવાનું, તો સમેશન f એટલે આ બાજુ પ્લસ, mg sin 30 માઇનસ f = ma, એફની જગ્યાએ μmg cos 30 લખી દો, બધામાંથી જો mm કેન્સલ, im એમ નથી, એ પેલું ઉડી જ ગયું છે, તો એ થઈ ગયું g sin 30 માઇનસ μg cos 30, તો આ જી આ સાઇન 30 μની કિંમત છે, જો 1/2√3 ઇન્ટુ જી એટલે 10, cos 30 એટલે √3/2, તો √3 કેન્સલ, વેધું 10^4, અહીંયા વેધું 5, તો 5 - 2.5 થઈ ગયું 2.5 મીટર પર સેકન્ડ સ્કેર, પ્રવેગ થઈ ગયો। તો પ્રવેગ મળી ગયો, હવે શરૂઆતનો વેગ 6, અંતિમ શોધવો, પ્રવેગ છે 2.5 અને એક્સ આપણી પાસે 12.8, તો સૂત્ર છે v² - v0² / 2a, તો એક્સની કિંમત મૂકો, વી શોધવાનું છે, v0 = 6 × 2 × a એટલે 2.5, અને સામે જવા દો એટલે મળી જાય 36, અને સામે જો 64, આ થશે v² - 36, આ 36 પેલી બાજુ એટલે પ્લસ, તો 36 + 64 એટલે 100, તો વી થઈ ગયું 10, મતલબ જ્યારે નીચે આવી ગાડી ત્યારે એની ઝડપ શું થઈ ગઈ 10 મીટર પર સેકન્ડ। એટલે હવા દાખલા જ્યારે પણ તમારે અચળ પ્રવેગનો ઉપયોગ કરવો પડે ત્યારે હંમેશા જે પ્રવેગની કિંમત શોધવાની થાય એના માટે ઘર્ષણ બળ બધું આપેલું હશે જ, તો એમાં તમારે FBD દોરીને સમેશન એફ બરાબર એમએનો ઉપયોગ કરવાનો, એટલે પ્રવેગ મળી જાય, અને પ્રવેગ મળી જાય પછી જે અચળ પ્રવેગનો સૂત્ર લેવું છે એમાં કિંમત મૂકી દેવાની। આપણે ટેક્સ્ટ બુકમાં પણ આવા દાખલા આપણે ગણેલા છે જેમાં પ્રવેગ આપણે FBD ઉપરથી શોધીને એની કિંમત આપણે આવા કોઈ પણ સૂત્રમાં મૂકેલી તો પણ આપણે જવાબ મળી જાય, બરાબર છે। હવે આ લખી લો, ચાલો